નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. આના આગળના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની અંદર કાર્ડના ઉપયોગથી સંખ્યા બનાવતા શીખ્યા હતા. આ ઉપરાંત આપણે સંખ્યાનો વિસ્તાર કરતા શીખ્યા હતા, નાની સંખ્યા મોટી સંખ્યા વગેરે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે આજના આ લેક્ચરમાં આપણે 2 થી 3 લેક્ચર પહેલા ગણતરી શીખી ગયા કે 5-5ની ગણતરી, 2-2ની ગણતરી, 3-3ની ગણતરી, બરાબર. આ ગણતરી આપણે શીખી ગયા તો ત્યારે આપણે સંખ્યાના આધારે 2 સંખ્યા 2-2ની ગણતરી હોય તો વચ્ચે આપણે 1-1 સંખ્યા મૂકી દેતા હતા, 3-3ની હોય તો વચ્ચે આપણે 2-2 સંખ્યા મૂકી દેતા હતા. તો હવે આપણે અહીંયા એક પ્રવૃત્તિ દ્વારા આપણે એ જ સમજવાનું છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આવી જ એક પ્રવૃત્તિ આપેલી છે. મેં તે લેક્ચરમાં તમને વાત કરેલી હતી કે પ્રાણીઓ પોતાની રમત દ્વારા તમને આ પ્રવૃત્તિમાં પાઠ્યપુસ્તકમાં સમજાવેલી છે. તો અત્યારે પણ આપણે એમ જ કરવાનું છે. અહીંયા એક સરસ મજાનું ડ્રોઈંગ દોરેલું છે જેમાં અંકો લખેલા છે 85 થી લઈને 145 સુધી. હવે વાંદરો જે છે તે 85 નંબરના ખાના ઉપર છે, બિલાડી જે છે તે 89 નંબરના ખાના ઉપર છે, અને દેડકો જે છે તે 102 નંબરના ખાના ઉપર છે. તેઓ આ 3-3 ખાના ઉપર છે અને પછી પોતે ચાલવાનું શરૂ કરે છે. ચાલવાનું શરૂ કરે છે ત્યારે વાંદરો, બિલાડી અને દેડકો આખા રસ્તે કુદાકૂદ કરતા જાય છે. વાંદરો દર વખતે 5 ખાના કૂદે છે, બિલાડી 4 ખાના કૂદે છે અને દેડકો 3 ખાના કૂદે છે, બરાબર. વાંદરો જે છે તે દર વખતે 5 ખાના, બિલાડી 4 ખાના અને દેડકો 3 ખાના કૂદે છે. તો હવે આપણે એના પરથી અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે કે વાંદરાનો ચોથો કૂદકો કઈ સંખ્યા પર આવશે, બરાબર. તો વાંદરો એક વારમાં 5 ખાના કૂદે છે એટલે પહેલો કૂદકો મારે તો 85 થી 90 ઉપર આવે. આવી રીતે આપણે ગણતું જવાનું છે, કૂદકાની સંખ્યા ગણવાની છે અને તે કઈ સંખ્યા પર પહોંચ્યો તે અહીંયા આપણે જવાબ લખવાનું છે. તો અહીંયા સૌથી પહેલા આપણને ચોથો કૂદકો કીધો છે, બરાબર. અને વાંદરો એક વખતમાં કેટલા ખાના કૂદે છે? 5. એટલે કે એક કૂદકો મારે તો તે 5 ખાના કૂદી શકે છે. તો જો અહીંયા 85 થી પહેલો કૂદકો મારશે એટલે 90, પછી બીજો કૂદકો મારશે એટલે 95, ત્રીજો કૂદકો મારશે એટલે 100 અને ચોથો કૂદકો મારશે એટલે 105, બરાબર. 1, 2, 3 અને 4. તો 4 કૂદકામાં વાંદરો ક્યાં પહોંચી ગયો? 105 ઉપર. તો અહીંયા આપણે લખશું 105, બરાબર. હવે પૂછે છે કે બિલાડીનો 5મો કૂદકો, બરાબર. બિલાડી એક વારમાં કેટલા ખાના કૂદે છે? 4 ખાના કૂદે છે અને તે 5મો કૂદકો આપણને પૂછેલો છે. હવે બિલાડી છે અહીંયા, અહીંયાથી 4 કૂદે તો 1, 2, 3 અને 4 93 ઉપર આવે પેલા કૂદકે. બીજા કૂદકે આવે 1, 2, 3, 4 97 ઉપર આવે. ત્રીજા કૂદકે 1, 2, 3, 4 101 ઉપર આવે, બરાબર. આ ત્રીજો કૂદકો. હવે ચોથો 1, 2, 3, 4 105 ઉપર. દેડકો અને બિલાડી, વાંદરો અને બિલાડી બંને સાથે થઈ જાય પણ હજી એક કૂદકો આપણને પૂછેલો છે 1, 2, 3 અને 4. તો 109 ઉપર બિલાડી, જો બિલાડીનો કૂદકો આ છે, આ 1, આ 2, આ 3 અને આ 4 અને આ 5. બિલાડીના 5 કૂદકા પૂછેલા છે તો 5મા કૂદકે બિલાડી પહોંચે છે 109 પર. તો અહીંયા લખી નાખવાનો જવાબ 109, બરાબર. દેડકાનો 8મો કૂદકો કઈ સંખ્યા પર આવશે? કેટલામો કૂદકો? 8મો. અને દેડકો એક વખત દર વખતે કેટલા ખાના કૂદે છે? 3 ખાના કૂદે છે, બરાબર છે. દેડકો છે 102, 1, 2, 3 પેલા કૂદકે તે અહીંયા આવી જશે. જ્યારે બિલાડી જે છે એ ચોથા કૂદકે અહીંયા હતી અને વાંદરો 5મા કૂદકે અહીંયા હતો તો ત્રણેય અહીંયા ભેગા થશે, બરાબર. હાલો આ પહેલો કૂદકો 1, 2, 3, આ બીજો કૂદકો 1, 2, 3, આ ત્રીજો કૂદકો 1, 2, 3, આ ચોથો કૂદકો 1, 2, 3, આ 5મો કૂદકો 1, 2, 3, આ છઠ્ઠો 1, 2, 3, આ 7મો અને 1, 2, 3 આ 8મો. 8 કૂદકા આપણને પૂછેલા છે.
તો દેડકો દર વખતે ત્રણ ખાના કૂદે છે તો ત્રીજી આઠમા કૂદકે તે કઈ સંખ્યા પર હશે? 126 પર. બરાબર, તો અહીંયા આપણે લખશું 126. ત્યાર પછી તો કે વાંદરાનો સાતમો કૂદકો કઈ સંખ્યા પર આવશે? કેટલામો કૂદકો વાંદરાનો? સાતમો કૂદકો. હવે વાંદરાનો ચોથો કૂદકો 105 આવેલો હતો, આ યાદ રાખવાનું છે, એટલે આપણે ફરીથી ગણવું પડે નહીં. અહીંયા વાંદરાએ ચોથો કૂદકો પૂરો કર્યો હતો, તો હવે આપણે કરવાના છે 7, એટલે હજી આપણે 3 કરવાના. બરાબર, ચોથો કૂદકો કરેલો હતો તો 4 ને 3 7, તો હજી આપણે કેટલા કરવાના? 3 કરવાના. અને વાંદરો કેટલા કૂદે છે? 5 કૂદે છે. બરાબર, તો ચાલો 1 2 3 4 5, આ પાંચમો, આ છઠ્ઠો અને આ સાતમો. 120 પર વાંદરો સાતમા કૂદકે 120 નંબરની સંખ્યા પર પહોંચશે. ચાલો ત્યાર પછી તો કે બિલાડીનો છઠ્ઠો કૂદકો, તો બિલાડીનો પાંચમો કૂદકો ક્યાં હતો? 109 પર. અહીંયા એનો પાંચમો કૂદકો હતો. આપણે ગોતવાનો છે છઠ્ઠો, એટલે હવે આપણે એક જ કૂદકો કરવાનો છે. ચાર ખાના ગણશું, 1 2 3 4. અહીંયા 109 પરથી 4 ખાના એટલે 113 પર બિલાડી જે છે તે છઠ્ઠા કૂદકે પહોંચશે 113 પર. બરાબર, અહીંયા આપણે લખીએ 113. ત્યાર પછી જોઈએ તો કે દેડકાનો 12મો કૂદકો કઈ સંખ્યા પર આવશે? 12મો કૂદકો. દેડકાનો 8મો ક્યાં હતો? 126. અહીંયા 126, અહીંયા 8મો કૂદકો હતો. આપણે કરવાના છે 12, તો હવે 9 10 11 12, આપણે 4 કૂદકા કરવાના. અને દેડકો કેટલા ખાના કૂદે છે? 3 ખાના કૂદે છે. ચાલો 1 2 3, આ થયો 9મો કૂદકો. 1 2 3, આ થયો 10મો કૂદકો. 1 2 3, આ થયો 11મો કૂદકો. અને 1 2 3, આ થયો 12મો કૂદકો. એટલે આવ્યા 138 પર. બરાબર, દેડકો જે છે તેનો 12મો કૂદકો 138 નંબરની સંખ્યા પર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આટલા ક્વેશ્ચન પૂછેલા હતા, જેના જવાબ આપણે જોયા. બરાબર, અને આવી રીતે તમને વધારે પણ પૂછી શકે. જો તમને એમ પણ પૂછાઈ શકે કે વાંદરો છે, બિલાડી છે અને દેડકો છે, ત્રણેય એક સાથે કઈ સંખ્યા પર સૌ પ્રથમ ભેગા થાય છે? અહીંયા આપણે હું ક્વેશ્ચન લખી જ દઉં છું. સાતમું, વાંદરો, દેડકો અને બિલાડી ત્રણેય એક સાથે કઈ સંખ્યા પર સૌથી પહેલા ભેગા થાય છે? બરાબર, વાંદરો છે, દેડકો અને બિલાડી ત્રણેય એક સાથે કઈ સંખ્યા પર સૌથી પહેલા ભેગા થાય છે? તો આપણે જોયું હતું અહીંયા 105 જો ત્રણેય ભેગા થાય છે. બરાબર, 105 નંબરની સંખ્યા એવી છે કે જ્યાં પહેલી વખત ત્રણેય ભેગા થાય છે. તો અહીંયા આપણે જવાબમાં લખીએ, વાંદરો, દેડકો અને બિલાડી ત્રણેય એક સાથે 145 નંબરની સંખ્યા પર સૌથી પહેલા ભેગા થાય છે. બરાબર, આવી રીતે તમને આની અંદરથી વિવિધ પ્રશ્નો પૂછાય શકે. જેમ કે આપણે દેડકાનો અહીંયા 12મો કૂદકો કર્યો, તો હજી તમને એમ પૂછે કે ભાઈ દેડકો છે 145 નંબરની સંખ્યા પર ક્યાં કૂદકે પહોંચશે? કે ભાઈ દેડકો છે જે સૌથી છેલ્લી સંખ્યા પર ક્યાં કૂદકે પહોંચશે? વાંદરો સૌથી છેલ્લી સંખ્યા પર ક્યાં કૂદકે પહોંચશે? દેડકો, બિલાડી જે છે તે સૌથી છેલ્લી સંખ્યા પર ક્યાં કૂદકે પહોંચશે? પછી એવી રીતે પણ પૂછાઈ શકે કે ભાઈ બિલાડી છે તે 100 નંબરની સંખ્યા પર કેટલામાં કૂદકે પહોંચશે?
વાંદરો જે છે તે 110 નંબરની સંખ્યા પર કેટલામાં કૂદકે પહોંચશે? બિલાડી જે છે તે 126 નંબરની સંખ્યા પર કેટલામાં કૂદકે પહોંચશે? આવી રીતે આની અંદરથી તમને વિવિધ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ હતી ચિત્રની મદદથી માહિતી. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ રીતે આપેલું છે, જેની તમે જાતે ઘરે પ્રેક્ટિસ કરજો, બરાબર છે. અને આ ઉપરાંત આ જે છે ચિત્ર પરથી આપણે જે આ પ્રશ્નો જવાબ લખ્યા તે તમને ગણતરીની અંદર પણ સરળ રહેશે. ગણતરીની અંદર પણ જો તમને બબેની ગણતરી, ત્રણ ત્રણની ગણતરી ડાયરેક્ટલી ન આવડતી હોય, સીધી મોઢે ન આવડતી હોય, તો તમે સંખ્યાઓ લખી શકો છો, બરાબર. અને પછી એવી રીતે જે આમ ઊભા, માનો કે બબેની ગણતરી હોય તો 85 થી તમે 1 થી લઈને સંખ્યા લખી શકો આવી રીતે અહીંયા, કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. હવે તમને સૌથી પેલી સંખ્યા આપેલી છે 1, 3, 5 અને બાકીની તમારે ગોતવાની છે. તો 5 થી 7, 7 થી 9, 9 થી 11, 11 થી 13 તમે આવી રીતે ગણતરી કરીને પણ એની અંદર જવાબ લખી શકો છો. ટૂંકમાં તમને જે પ્રશ્ન પૂછેલો છે એમાં જ્યાંથી ગણતરીની શરૂઆત થાય છે ત્યાંથી તમે એને એડ કરી શકો છો, ત્યાંથી સંખ્યા લખીને તમે આવી રીતે કૂદકા ગણી શકો છો. બબેની ગણતરી હોય, ત્રણ ત્રણની ગણતરી હોય તો તેમાં તમે કરી શકો છો. બાકી 5-5ની ગણતરી છે, 10-10ની ગણતરી છે, 50-50ની ગણતરી છે, તે તો આપણને સરળતાથી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આજે કૂદકા વિશે માહિતી મેળવી અને તેના આધારે આપણે પ્રશ્નો જવાબ લખ્યા. તો આજના આ લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.